સાબરકાંઠા જિલ્લાના ઢુંઢેર ગામની 1.5 વર્ષની બાળકી સાથે પરપ્રાંતીય શ્રમિક યુવક દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મના આરોપીને સખ્તમાં સખ્ત સજા મળે તેના અનુસંધાનમાં કરજણ બિલિસ્તાન લાઈન સેના દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના ઢુંઢેર ગામની 1.5 વર્ષની બાળકી સાથે પરપ્રાંતીય યુવકે કરાયેલા દુષ્કર્મના બનાવથી સમગ્ર રાજ્યમાં પરપ્રાંતીય યુવક સામે રોષ અને ફિટકાર વરસાઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં અલગ અલગ સંગઠનો દ્વારા નરાધર્મ યુવકને વહેલી તકે અને કડકમાં કડક સજા મળે તે અંતર્ગત રાજ્યભરમાં આવેદનો પત્ર આપવામાં આવી રહ્યા છે. આજરોજ કરજણ તાલુકાના બિલિસ્તાન લાઈન સેના દ્વારા પરપ્રાંતીય યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેના સંદર્ભમાં બિલિસ્તાન લાઈન સેના દ્વારા કાર્યકર્તા દ્વારા કરજણના મામલતદારને આવેદનપત્ર પાઠવીને નરાધમ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કરજણથી વિજય ઠાકોરનો રિપોર્ટ, પાદરા 24. સાબરકાંઠાના હિંમતનગરની અંદર ઢુંઢેર ગામની અંદર 14 વર્ષની માસૂમ બાળક પર રેપની ઘટના બની છે, જેને આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એ સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને આ ઘટના બીજી વખત ના બને, દેશની રાજ્યની નાની બાળાઓ માતાઓ બહેનો બે ધાકબીક વગર ફરી શકે એની માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. અને આ ઘટનાની અંદર સરકાર જલ્દી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે અને ફાંસીની સજા એમને મળે એની માટેની અમારી લોક માંગ છે. 14 માસની જે દીકરી ઉપર જે રવિન્દ્ર ગાંધીએ જે દુર્ગમ કરેલું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે આજે ભારત દેશની અંદર સૌથી વધારેમાં વધારે બલાત્કાર્યો નીકળી ગયા છે. અને તેથી કે હજુ આ સરકાર હોય હજુ આપણા કોઈ ગરીબોની અંદર કોઈ સાંભળતું નથી અને અમારો બિલિસ્તાન લાયન્સ સેના એનો સખત વિરોધ કરે છે. અને જો અમારી વાત જો આજ લગીને જો નહીં સાંભળી અને હવેથી જો ગાળાની અંદર જો અમારી વાત નહીં સાંભળે તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું અને રસ્તા રોકો આંદોલન બી કરીશું અને રસ્તા ઉપર બી ઉતરી પડીશું. અને આ દીકરીને ન્યાય જલ્દી ભારત સરકારના એની અંદર જલ્દથી જલ્દ ન્યાય મળે એવી અમારી માંગણી છે. બિલિસ્તાન લાયન્સ સેના રાજુ વસા કરજણ સાહેબ પ્રમુખ.